અબડાસા સરપંચ સંગઠન દ્વારા નાયબ કલેક્ટર, મામલતદાર, ટીડીઓ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ નલિયા પોલીસ સ્ટેશનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિગતે વાત કરીએ તો મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ડાભી વિનેક નલિયા મુકામે પંચાયતના કામકાજ માટે મામલતદાર ઓફિસમાં રોકાયેલા હતા. તે દરમિયાન પેથાપુર ગામના રહેવાસી ધનુભાનો કોલ આવ્યો હતો. આ દરમિયાન મોથાળા રહેતા દિનેશ અબોટીએ ધનુભા પાસેથી ફોન જૂટવી લઈને મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચને બીભત્સ ગાળો આપી અને ધમકી આપી હતી, જે બાબતે નલિયા પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જેનો રાગ દ્વેષ રાખીને ભટ્ટ દયારામ ઉર્ફે દિનેશ અબોટીએ બનાવટી પુરાવા ઉભા કરીને મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિનેક ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાથી સરપંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં અબડાસા સરપંચ સંગઠનના પ્રમુખ, મહામંત્રીઓ, ઉપપ્રમુખો તેમજ બહોળી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અબડાસા તાલુકા સરપંચ સંગઠન વતીથી જે પણ 12-7 મોથાળા સરપંચ ડાભી ઉપર જે ફોન ઉપર એને ધમકી આપવામાં આવી અને એના વિરુદ્ધ જે પણ શબ્દો વાપરવામાં આવ્યા છે કે ભ્રષ્ટાચારના કે જે પણ શબ્દો વાપરવામાં આવ્યા છે તદ્દન શબ્દો ખોટા છે અને 12-7 એ ધમકી વિરુદ્ધ જ્યારે આપણા સરપંચ મોથાળાના પોલીસ સ્ટેશનમાં નલિયા પોલીસ સ્ટેશને 12-7 અરજી આપેલ છે, જે અરજી અનુસંધાને એની ફરિયાદ ન લેવાતા અને સામે ફરિયાદી એક દિવસમાં અહીંયા આવી અને સરપંચ પાસે એવિડન્સ માગવામાં આવે અને સામેના ફરિયાદી પાસે કોઈ એવિડન્સ નથી, છતાંય પણ સરપંચ વિરુદ્ધ ફરિયાદ તરત જ લઈ અને FIR ફાડેલ છે, એના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા. તો ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, મામલતદાર સાહેબને પણ આપ્યું છે અને પોલીસ સ્ટેશનમાં PI સાહેબને પણ આપ્યું છે અને અત્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે TDO સાહેબને પણ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એમાં સરપંચો 85 ગામના ઘણા બધા ગ્રામ પંચાયતના સરપંચો બધાએ હાજર છે અને બધાનો એક જ અવાજ છે કે કોઈ પણ સરપંચ અબડાસા તાલુકાના સરપંચને કોઈ અધિકારી કે પદાધિકારી દ્વારા ખોટી કંડળગત કરવામાં આવશે તો આ સરપંચ સંગઠન બિલકુલ એને વખોડીએ છીએ. કારણ કે સરપંચ જે ગામમાં બનતો હોય, ગામનો પ્રથમ નાગરિક કહેતા હોય, સરકાર પણ પ્રથમ નાગરિક કહેતા હોય અને વડાપ્રધાન પણ એમ કહેતા હોય, ગામનો સરપંચ એટલે પાયાનો પથ્થર છે. જો એ સરપંચ વિરુદ્ધમાં ગમે તે આલિયા માલિયા કે ઠાલિયા એવા આવી અને ફરિયાદો કરતા હોય તો એ ફરિયાદોને ક્યારે પણ લેવામાં ના આવે અને એના વિરુદ્ધ જો પ્રૂફ હોય સરપંચ વિરુદ્ધ તો અમે પણ એની સાથે છીએ, તો ફરિયાદ લેવામાં આવે તો અમને કોઈ વાંધો પણ ન હોય. પણ ખોટી ફરિયાદો સરપંચો ઉપર કોઈના ઉપર ન થાય એના માટે આજે આવેદનપત્ર આપ્યું છે અને જો જે સરપંચોને કોઈ પણ સરપંચને કન્નડગત કરવામાં આવશે તો અગાઉ પણ અમે બધા ભેગા થઈ અને આના વિરુદ્ધ સખત પગલાં ભરશું.